અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. પ્રાંતિજ સહિતના આસપાસના તાલુકામાં ફ્લાવરની ખેતી ખૂબ પ્રચલિત છે, ત્યારે ખેડૂત કલ્પેશ પટેલ દ્વારા સફેદ ફ્લાવરની સાથે સાથે આ વર્ષે રંગીન ફ્લાવરની ખેતી કરવામાં આવી છે. સફેદ ફ્લાવરની જેમ હાલ આ રંગીન ફ્લાવર જાંબલી એટલે કે વેલેન્ટીના અને પીળા એટલે કે કેરોટીનાના નામથી ઓળખાય છે, જે પ્રાંતિજ સહિત હોલસેલ બજારોમાં માર્કેટમાં એક નંગ 25 રૂપિયામાં વેચાણ થાય છે અને મોટા મોટા શોપિંગ મોલ તથા બજારમાં એક નંગ 40-50 રૂપિયામાં વેચાય છે. વિદેશના ખેડૂતો દ્વારા કરવામાં આવતી રંગીન ફ્લાવર ખેતીને લઈને પોતાના ખેતરમાં અખતરો કરવા માટે વિદેશથી રંગીન ફ્લાવરનું બિયારણ મંગાવીને માત્ર અખતરો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રંગીન ફ્લાવરની ખેતીની શરૂઆત કરવામાં આવી છે. શરૂઆતમાં અહીંના માર્કેટમાં રંગીન ફ્લાવર વેચવું મુશ્કેલ હતું, પણ હવે બજારમાં રંગીન ફ્લાવર જોતા જ સૌ કોઈ આકર્ષાય છે અને તેની ખરીદી પણ કરે છે. તો અન્ય ખેડૂતોને પણ બજારમાં રંગીન ફ્લાવરની માંગ સાથે પોષણ ભાવ મળશે અને તો આવનારા દિવસોમાં સફેદ ફ્લાવરની સાથે સાથે રંગીન ફ્લાવરની ખેતી પણ વધુ થશે. પ્રાંતિજ પંથકમાં સફેદ ફ્લાવરની ખૂબ જ પ્રમાણમાં વાવેતર થાય છે. મારે નવું કરવાની ઈચ્છા હતી થોડી, તો મેં ફોરેનથી એક રંગીન ફ્લાવરનું માહિતી મળી હતી, તો મેં ત્યાંથી બિયારણ મંગાવ્યું અને મેં આ સાલ મારા ત્યાં રંગીન ફ્લાવરનું વાવેતર કરેલું છે અને સારો એવો રિસ્પોન્સ છે અને એનો ટેસ્ટ દેશી કરતાં બી સરસ છે. અને ખાવામાં ગુજરાતમાં સૌથી પહેલીવાર મેં જ વાવ્યું છે આ ફ્લાવર, રંગીન ફ્લાવર, અને એનો ટેસ્ટ મીઠાશ બી સરસ છે અને વિટામિનથી ભરપૂર છે. તો શરૂઆત છે એટલે મોલમાં થોડી વેચવામાં તકલીફ પડે છે મને, પણ મોલમાં એકવાર લઈ જાય પછી મોલમાં 100 પીસમાં મેલ્યો હોય તો દરેક લેડીઝ જે બી આવે તે ફોટા પાડે છે અને લઈ પણ જાય છે અને ટેસ્ટ બી કરે છે, તો સામેથી બીજી વાર પણ એ લઈ જાય છે.